જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ, આપ જોઈ રહ્યા છો તીર્થ સમાચાર. વાત કરીશું વિકસિત ભારત સંકલ્પ યાત્રાની. તો છોટાઉદેપુર જિલ્લામાં ભ્રમણ કરી રહેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ સાથે ગઈકાલે એટલે કે 20 ડિસેમ્બરને બુધવારે બપોરે બોડેલી તાલુકાના ચલામલી ગામે પહોંચી હતી. કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ જન જન સુધી પહોંચાડવા અને ભારતને વિકસિત અને સમૃદ્ધ રાષ્ટ્ર બનાવવાના ઉદ્દેશ્ય સાથે દેશભરમાં ભ્રમણ કરી રહેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ સાથે ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા, કે જેઓ પાવીજેતપુર બેઠકના ધારાસભ્ય છે વિધાનસભા ક્ષેત્રના, સાથે ટ્રાઇફેડના ચેરમેન અને પૂર્વ સાંસદ રામસિંહ રાઠવા, બોડેલી તાલુકા પંચાયતના પ્રમુખ ડૉક્ટર શીતલ કુંવરબા મહારાઉલ ગઈકાલે એટલે કે 20 ડિસેમ્બરના રોજ બપોરે છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર વિધાનસભા ક્ષેત્રના અને બોડેલી તાલુકાના ચલામલી ગામે પહોંચ્યા હતા, જ્યાં વાજતે ગાજતે યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ચલામલી ગામની માતૃશ્રી અમૃતબા ભગત હાઈસ્કૂલમાં સંકલ્પ યાત્રા કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓએ ધરતી કરે પુકાર નામનું પર્યાવરણ બચાવો અને પ્રાકૃતિક ખેતી વિષય ઉપર સંદેશો પાઠવતું એક સુંદર નાટક રજૂ કર્યું હતું. નાટકના માધ્યમથી લોકોને જાગૃત કરવાના ભૂલકાઓના આ પ્રયાસથી સૌ કોઈ પ્રભાવિત થયા હતા. તો કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોના સ્વાગત સાથે મહાનુભાવો અને વિવિધ વિભાગોના અધિકારીઓ દ્વારા સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા અંગે ઉપસ્થિત ગ્રામજનોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વાલી દીકરી, આયુષ્યમાન ભારત, ઉજ્જવલા યોજના, પૂર્ણાશક્તિ, બાલશક્તિ અને માતૃશક્તિ યોજના, વૃદ્ધ પેન્શન સહાય, વિધવા પેન્શન સહાય યોજના સહિતની વિવિધ જે યોજનાઓ છે તે યોજનાઓના અનેક લાભાર્થીઓને કાર્યક્રમ સ્થળ ઉપર જ યોજનાકીય કીટ આપી અને લાભાન્વિત કરવામાં આવ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ પોતાના હસ્તે આ યોજનાકીય જે કીટ છે તે લાભાર્થીઓને વિતરણ કરી હતી અને કાર્યક્રમના અંતે સૌ કોઈએ ભારતને સમૃદ્ધ અને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટેના સંકલ્પ લીધા હતા. તો ડ્રોન થકી ખેતરમાં ખાતર અને દવાનો છંટકાવ કરવા માટેની પદ્ધતિનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન કરીને બતાવવામાં આવ્યું હતું અને દરેક ખેડૂતને ડ્રોન પદ્ધતિ યોજનાનો લાભ લેવા માટે પણ અનુરોધ કરવામાં આવ્યો હતો. ત્યારે આવો જોઈએ કાર્યક્રમની એક ઝલક. ભારતને 2047 સુધી આત્મનિર્ભર અને વિકસિત રાષ્ટ્ર બનાવવાના સપનાને સાકાર કરીશું. ગુલામીની માનસિકતાને મૂળમાંથી ઉખાડી ફેંકીશું. દેશના સમૃદ્ધ વારસા પર ગર્વ કરીશું. ભારતની એકતાને સુદૃઢ કરીશું. દેશની સુરક્ષા કરનારાઓનું સન્માન કરીશું. નાગરિક હોવાનું કર્તવ્ય નિભાવીશું. જય હિન્દ ભારત માતા કી. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના આહવાન થકી આખા ભારત વર્ષની અંદર 15 નવેમ્બરથી શરૂઆત કરીને 26 જાન્યુઆરી સુધી આખા ભારત વર્ષમાં આ વિકસિત રથયાત્રા ફરવાની છે. ત્યારે 138 વિધાનસભા સીટમાં પણ કવાંટ, પાવીજેતપુર અને આ બોડેલી તાલુકાની અંદર ચલામલી ગામે રથયાત્રા આવી પહોંચીશ અને એમાં સૌ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારથી માંડીને હાલ સુધી દરેક યોજના શેવાળાના અંત્યોદયના લાભાર્થીને મળે એના માટે
खूब मोटा आशीर्वाद आ भारतीय जनता पार्टी की सरकार में लाभो मळ्या। सरकार अने सरकार नुं वहीवट तंत्र खूब मोटा प्रयासों करीने लाभो पहोंचाड़वानुं काम कर्युं, तेम छतां पण देशना प्रधानमंत्री नरेन्द्र भाई मोदी साहेबे विकसित यात्राना रथ रूपे तमाम अधिकारीओने गामडे गामडे अने ग्राम पंचायत तो मां मोकलीने फरीथी पण जे लाभथी वंचित रही गया छे एवा लाभार्थीओने लाभ मळे एना माटेना खूब मोटा सारा अने सफळ प्रयासो थई रह्या छे अने खूब मोटा लाभो पण बधा लई रह्या छे। केन्द्र सरकार ने राज्य सरकार द्वारा विविध योजनाओं अमल में मुकवामां आवे छे, ए रीते अमल में मूके छे अने बधा एनो लाभ ले छे, अमुक योजनाओंथी ए लोको वंचित रही जाए छे, एना हिसाबे मोदी साहेबे आ संकल्प यात्रा शुरू करी छे कि गामडे गामडे जईने अधिकारीओने मोकले छे कि तमे आ विषे एमने जानकारी आपो अने जे लोकोने लाभ मळवापात्र छे तेमने लाभ आपो अने जे आ क्राइटेरियामां आवे छे कि जे धाराધોરણમાં આવે છે એ લોકોના નામ ત્યાંને ત્યાં સ્પોટ પર નોંધો અને એમને જેમને મળવાપાત્ર જેટલી બી સુવિધાઓ છે તેમને આપવા માટે આ ભારત સરકારે જે સંકલ્પ યાત્રા શરૂ કરી છે એ ખૂબ જ સહારનીય છે અને હું તાલુકા પંચાયત પ્રમુખ થઈને પ્રમુખ છું એટલે હું લોકોને મારા તાલુકામાં બધા લોકોને હું અપીલ કરું છું કે જે યાત્રા આવે છે તેમાં તમે સહકાર આપો, તેમાં મળતી તમામ વિવિધ યોજનાઓ વિશે માહિતી લો અને માહિતીનો લાભ આપ દરેક જણ લો। રાજુભાઈ છે, મને આંગણવાડીમાંથી પુનઃશક્તિના 4 પેકેટ આવેલા છે, તેમાંથી હું વિવિધ વાનગીઓ બનાવીને ખાઉં છું અને મને મમતા દિવસે મને બોલાવીને HB ઊંચાઈ વજન અને તેમાંથી આયર્નની ગોળી આપે છે। છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો।